में वधता कोरोना केसों डॉक्टरों की चिंता वधारी है। क्रिकेट स्टेडियम में भीड़ थवाना कारणे कोरोना केस वधी शके छे। सिविल एडिशनल सुप्रिंटेंडेंट राकेश जोशीए जणाव्यु हतुं कि आ प्रकारे भीड़ भेगी थशे तो कोरोना की त्रीजी लहर दूर नहीं, मात्र डॉक्टर के सरकार नहीं नागरिकों की पण जवाबदारी छे। तो डॉक्टर रजनीश पटेले कहूं हतुं कि सिविल तंत्र द्वारा वधता केस सामे तैयारी पूर्ण करी देवामां आवी छे। हाल सिविल हॉस्पिटल में कोरोना 867 दर्दीओ छे। अमदावाद में 15 दिवस में दर्दीओनो धसारो बमणो थई गयो छे। डिस्टन्सिंग नो भंग करी रह्या छे ने साथे ज जे मोटेरा स्टेडियम खाते मैच चाली रही छे अनेक प्रेक्षको जे छे ते मास्क वगर जोवा मळी रह्या छे, त्यारे अमदावाद मां केवा प्रकारनी स्थिति छे अने सिविल हॉस्पिटल खाते केवा दर्दीओ आवी रह्या छे ते बाबते चर्चा करीशुं एडिशनल सुप्रिंटेंडेंट साथे। राकेश भाई, जे प्रकारे हाल दर्दी छे घसारो एकदम ज वधी चुक्यो छे, 40 थी 87 दर्दीओ, कई रीते दर्दीओ आवी रह्या छे ने हवे आप कई रीते जोई रह्या छो जे कोरोना दिवसे ने दिवसे वधी रह्यो छे? એટલે જેમ આપે કહ્યું 40 દર્દી હતા, એ લગભગ કહીશ તો ફેબ્રુઆરી મહિનાના શરૂઆતના ભાગમાં 40 દર્દી દાખલ હતા અને ધીરે ધીરે પછી 50 ની આજુબાજુ થયા, પછી 60 ની આજુબાજુ, એમ કરીને ક્રમશઃ ધીરે ધીરે કેસીસમાં વધારો થઈ રહ્યો છે અને અત્યારે 87 દર્દી કોવિડ હોસ્પિટલમાં દાખલ છે। પરંતુ વસ્તુ એ છે કે આપણે ક્યાં અટકીશું, શું આપણે આને ત્રીજી લહેર તરફ જઈ રહ્યા છીએ કે પછી આપણે હજુ પણ ચેતી જવાની જરૂર છે, આપણે હજુ પણ એ માનવું જ રહ્યું કે એક એક એવું કહેવાય ને કે આપણી પોતાની જવાબદારી સમજીને નાગરિક દરેકે દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજીને જે કોરોનાની જે ગાઈડલાઇન્સ છે એને ફોલો કરવી જ રહી, નહીં તો આપણે આનાથી વધારે કેસનો ઉછાળો જોવા મળી શકે એવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા રહેલી છે। એટલે મહેરબાની કરીને દરેકે દરેક વ્યક્તિને હું વિનંતી કરીશ કે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, વારે વારે હાથ ધોવો અને મેળાવડા ટાળો। તમે પોતાની જાતને સંક્રમણથી બચાવી શકશો તો તમારા ફેમિલી અને તમારા સમાજને તમે એક ઉપયોગી સાબિત થશો અને જ્યારે પણ તમારો ચાન્સ આવે ત્યારે મહેરબાની કરીને વેક્સિન પણ લઈ લેજો। આ એકમાત્ર જે સાધન છે કે આપણે પોતાની જાતને અને આપણા દેશને કોરોનાથી વધારે સંક્રમિત થતા કે વધારે આગળ વધતા અટકાવીશું અને એમાંથી વહેલી તકે બહાર નીકળી શકીએ। રકીશભાઈ, જે પ્રકારે હાલ લગ્ન મેળાવડા મોટેરા સ્ટેડિયમનો ક્રિકેટ હોય જે રીતે લોકો ઉમટી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સ નથી જોવા મળતું, જે પ્રકારે 67,000 જે લોકો જે પ્રેક્ષકો અંદર જોવા મળ્યા, ક્યાંક આ ત્રીજી લહેર તરફ અમદાવાદીઓ જઈ શકશે? કારણ કે જે પ્રકારે આ ભીડ અને જે લોકો એકઠા થઈ રહ્યા છે કઈ દિશા તરફ, કારણ કે ગયા વખતે આ વખતે જે લોકડાઉન હતું તે આ જ સમય હતું ને કેસ પણ વધારે હતા, હવે કઈ પ્રકારે થઈ શકે છે આ નુકસાન? છેલ્લા એક વર્ષથી જોવામાં આવ્યું છે કે સરકાર કોરોના માટે સંપૂર્ણ રીતે સજાગ અને પ્રોએક્ટિવ રહેલી છે। વખતો વખત એમના જે દિશા નિર્દેશો આવે છે બહુ જ ઉત્તમ પ્રકારના હોય છે અને કોરોનાની બીજી પહેલી લહેર હોય એનાથી ઘાતક બીજી લહેર હતી, ત્રીજી લહેર બી આવે તો સરકાર એ જે તૈયારીઓ રાખેલી છે અને જે વસ્તુઓ છે એ પ્રસ્થાપિત છે। અમે કોઈ બી પ્રકારના કોરોનાને પહોંચી વળવા સક્ષમ છીએ। નંબર વન, જ્યારે બી કોરોના પેન્ડેમિક આવે ત્યારે ત્રણ વસ્તુ બહુ જ અગત્યની હોય છે। પહેલી વસ્તુ ડેડિકેટેડ મોટિવેટેડ ડોક્ટર્સ, બીજી વસ્તુ અદ્યતન હોસ્પિટલ કે જે સરકારે ઉપસ્થિત કરી જ નાખી છે, બનાવી જ નાખી છે, અને ત્રીજી વસ્તુ સજાગ પ્રજા કે જે પોતાની જે કર્તવ્ય છે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને હેન્ડ સેનિટાઇઝેશન કરતા રહે। સરકારે અદ્યતન હોસ્પિટલો બનાવી કાઢી છે એટલે એનો કોઈ પ્રોબ્લેમ નથી અને સરકાર એ ધ્યાન રાખે છે કે એમના ડોક્ટરો, સરકારી ડોક્ટરો મોટિવેટેડ રહે। એટલે ત્રણે ત્રણ વસ્તુ આપણી પાસે આપણા કાબામાં છે, આપણા તાબામાં છે અને આપણા કંટ્રોલમાં છે। આપણે બીવાની જરૂર નથી પણ આપણે સજાગ અને સચેત રહેવાની જરૂર છે કે માસ્ક પહેરો, હેન્ડ સેનિટાઇઝેશન કરો અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો। સરકારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લીધા જ છે અને મને ખાતરી છે કે કોરોના નું સંક્રમણ અને કોરોનાના ઇન્ફેક્શન ગુજરાતમાં ના વધે એ માટે સરકાર સંપૂર્ણ રીતે સજાગ છે। સો ડોન્ટ વરી, તમારું કર્તવ્ય છે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને હેન્ડ સેનિટાઇઝેશન, એટલું કરો, સરકાર એનું કામ કરી લેશે। રાકેશભાઈ, સરકાર, ડોક્ટરો, તમામ લોકો છેલ્લા એક વર્ષથી પ્રિકોશન રાખી રહી છે, તેમની તૈયારી છે, પરંતુ આ જે ભીડ થઈ રહી છે કેટલી નુકસાનકારક સાબિત થઈ શકે છે આગામી દિવસમાં? હું એવું માનીશ કે હવે તો આપણે બધા જ લોકો, એટલે ખાલી ગુજરાતના નહીં વિશ્વભરના ઘણા બધા દેશો કોરોના સામે છેલ્લા એક વર્ષથી લડી રહ્યા છે, દરેકે દરેક નાગરિકને પોતાને પણ ખબર છે કે
कई कई परिस्थिति में अपन ने इन्फेक्शन लागी सके छे अने आपणे एने एनाथी बचवा माटे संक्रमण थी बचवा माटे शुं शुं करवुं जोईए एटले हुं एम कहीश एक सजाग नागरिक थई अने दरेके दरेक व्यक्तिए ए ध्यान राखवुं जोईए के हुं खरेखर कोरोना जे गाइडलाइन्स मने आपवामां आवी छे एनुं पालन करूं छुं के नथी करतो जो हुं पालन नथी करतो तो हुं जो संक्रमित थाउं तो एनो संपूर्ण जवाबदारी मारी ज रहेशे હું કોઈને જબરજસ્તીથી માસ્ક ન પહેરાવી શકું પરંતુ મારી જવાબદારી છે કે મારે પોતે માસ્ક પહેરવો અને મારી આસપાસના લોકો જે માસ્ક વિના ફરે છે એમને પણ કહેવું કે ભાઈ માસ્ક તો ચોક્કસથી પહેરવું પડશે હું મારા ઘરના સભ્યોને મોટિવેટ કરી શકું આસપાસના લોકોને મોટિવેટ કરી શકું અને જો એ રીતે દરેકે દરેક વ્યક્તિ કરશે તો આપણે જ્યાં સુધી પોતાને વેક્સિન નથી મળી કે જ્યાં સુધી નવા કેસીસ નથી આવતા ત્યાં સુધી આપણા માટે આ એકમાત્ર શસ્ત્ર છે માસ્ક હેન્ડ સેનિટાઇઝેશન સોશિયલ ડિસ્ટન્સિંગ અને મેળાવડા ટાળવા જો આટલું આપણે બધા ભેગા થઈને કરશું તો આપણે અહીંયાથી કેસીસ વધતા અટકાવી શકીશું અને બહુ જ જલ્દી એમાંથી બહાર નીકળી શકીશું ચોક્કસથી જે પ્રકારે બંને એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે કહ્યું કે હવે લોકોએ ચેતવું જ રહ્યું કારણ કે જે પ્રકારે લગ્ન મેળાવડા થઈ રહ્યા છે ક્રિકેટ સ્ટેડિયમમાં ભીડ થઈ રહી છે તે ચોક્કસપણે કોરોનાની ત્રીજી લહેર લાવી શકે છે એટલે માત્ર માસ્ક નહીં પરંતુ સોશિયલ ડિસ્ટન્સ પણ રાખવું અને પોતાની જવાબદારી સમજી જે કોરોનાથી એક વર્ષથી તમામ લોકો અને દેશ ઝઝૂમી રહ્યો છે તેની સામે ફરી લડત આપવી નહીં તો જે ત્રીજી લહેર છે તે આ વખતે જરૂરથી આવી શકે છે કેમેરામેન હિરેન શાહ સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ